હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે સાબુદાણા પલાળવાની મહેનત વગર ફટાફટ એક સાબુદાણાની રેસીપી બનાવવાના છીએ. તમે જોઈ શકો છો આ કેટલી ક્રિસ્પી બની છે. એના માટે અહીંયા મેં પલાળ્યા વગર જ સાબુદાણા લીધા છે. ક્યારેક એવું બને કે આપણે સાબુદાણા પલાળવાનું ભૂલી જતા હોઈએ, ત્યારે આ રેસીપી ફટાફટ બની જશે. આ એક કપ સાબુદાણાને આપણે પહેલાં રફલી મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈશું. હવે એની અંદર અડધી વાટકી શામકના ચાવલ જે આવે છે, સાંબો પણ કહે છે, એ ઉમેરી દઈશું. 3 તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો અને 2 બટેટા લઈ લીધા છે. અહીંયા બટેટા પણ મેં કાચા જ લીધા છે. 1/2 ચમચી જીરું અને 1/2 ચમચી મરી ઉમેરી દઈશું અને 1 ચમચીથી પણ ઓછું મીઠું ઉમેરી દઈશું. એકવાર ક્રશ કરી લઈશું, પછી 1/2 વાટકી પાણી ઉમેરી આવી રીતે થીક પેસ્ટ રહે એવું મિશ્રણ આપણે તૈયાર કરવાનું છે. એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાનું છે. હવે એમાં 2-3 ચમચી પાણી ઉમેરી સરસ મિક્સ કરી લઈશું. અહીંયા પકોડી ઉતારવા માટે મેં અગાઉથી તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું. એમાં મીડિયમ ફ્લેમ રાખી અને આવી રીતના નાની નાની સાઇઝની પકોડીઓ આપણે ઉતારી લેવાની છે. એકી સાથે આવી રીતના થોડું મિશ્રણ લઈ અને અંગૂઠાની મદદથી ધક્કો મારતા જઈ અને નાની નાની પકોડીઓ ઉતારી લઈશું. એકી સાથે આખી કઢાઈ ભરી નથી દેવાની. 5-7 પકોડીઓ ઉતારી એને થોડી ફ્રાય થાય પછી બીજી પકોડીઓ ઉતારશું, નહીતર એ એકબીજા સાથે ચીપકી જશે. તો આવી રીતે ફક્ત 5-7 મિનિટમાં આપણો આ વ્રતનો સ્પેશિયલ નાસ્તો બનીને તૈયાર થઈ જશે. આવી રીતે ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે આપણે આ પકોડીઓને એક પ્લેટમાં કાઢી લઈશું. ફટાફટ આપણી 1 પ્લેટ જેટલી આ સાબુદાણાનો નવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો ન તો સાબુદાણા પલાળવાની મહેનત કે ન બટેટા બાફવાની મહેનત, ફક્ત 5 મિનિટમાં અને 2-3 વસ્તુમાંથી જ આપણો ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. એને અહીંયા મેં દહીં સાથે સર્વ કરેલો છે. એમાં મીઠું, થોડી ખાંડ અને જીરા પાવડર ઉમેરેલો છે અને દાડમના દાણાથી ગાર્નિશ કર્યું છે. તો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. તમે અહીંયા હું આનો અવાજ સંભળાવી રહી છું એ બહારથી એકદમ ક્રિસ્પી બન્યા છે અને અંદરથી સરસ સોફ્ટ બન્યા છે. ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે. તમે પણ જરૂરથી મારી આ રેસીપી ઘરે ટ્રાય કરજો અને પસંદ આવે તો મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવી નવી રેસીપી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.